આ ગાય કઈ ખાતી તો નથી છતાં કેમ સતત મોઢું ચલાવે છે તે ખાતી નથી પણ વાગોળે છે ઘાસ ખાનારા પ્રાણીઓ પોતાના ખોરાકને ખૂબ ઝડપથી ઘડી જાય છે પરંતુ તેઓ આ ખોરાકને તેમના જઠરમાં આવેલા આમાશયના નામના ચોક્કસ ભાગમાં સંગ્રહે છે આમાશયમાં રહેલો અર્ધપાચિત ખોરાક મોમાં પાછો આવે છે પ્રાણીઓ તેને ફરીથી ચાવે છે જેને વાઘોળવું કહે છે વાઘોળ કરતા પ્રાણીઓને વાઘોળનાર પ્રાણીઓ કહે છે ગાય એક વાઘોળનાર પ્રાણી છે ચાલો તેના પાચન તંત્રનો અભ્યાસ કરીએ ગાયનું જઠર ચાર ખંડોમાં વહેંચાયેલું હોય છે આમાશય અધ્યાંત્ર તૃતીય આમાશય જઠરાંત ગાય ઘાસને ઝડપથી ગળીને નળી માટે આમાશાયમાં મોકલે છે આમાશયમાંથી ઘાસ તેના જઠરનો બીજો ભાગ એટલે કે અંત્યાંત્રમાં જાય છે જ્યાં સેલ્યુલોઝનું પાચન થાય છે આ અર્ધપાચિત ઘાસ ગાયના મોમાં પાછો આવે છે જેને વાઘોળ કહે છે આ વાઘોળને ગાય ફરીથી ચાવે છે વાઘોળેલો ખોરાક હવે અન્નનળી મારફતે સીધો જઠરના ત્રીજા ખંડમાં ધકેલે છે જ્યાં પાણીનું શોષણ થાય છે ત્યાંથી ખોરાક જઠરના ચોથા ખંડ જેને સાચું જઠર પણ કહે છે તેમાં દાખલ થાય છે જ્યાં પોષક તત્વો શોષાય છે ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ ગયા બાદ તે મોટા આંતરડામાં અને ત્યાંથી મળ દ્વારા બહાર નીકળી જાય છે